ಶರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲು ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ. ಜಯ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2074 સાલ એનો આ દિવ્ય દીપોત્સવ એનું જ્યારે આપણે આયોજન કર્યું છે ત્યારે આપણા ઉત્સવમાં સદા પ્રગટ રહેલા એવા પ્રગટ પ્રતાપી પિયુડા શ્રી ઘનશ્યામ મહારાજ, આપણા પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુજી, વંદનીય પૂજ્ય નીલકંઠ સ્વામી, નિર્ગુણ સ્વામી, આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આવો ભક્તો, દિવાળીનો જ્યારે પર્વ આવી રહ્યો છે, આજે કાળી ચૌદશ છે, આવતીકાલે જ દિવાળી છે. દિવાળી એટલે ભારતનો જૂનામાં જૂનો અને મોટામાં મોટો ઉત્સવ, ધ ઓલ્ડેસ્ટ ફેસ્ટિવલ ઓન ધ અર્થ ઇઝ દિવાળી. ભારતમાં રહેનારા અને ભારતની બહાર વસનારા તમામ ભારતીય લોકો જે ઉત્સવ ઉમંગભેર ઉજવે છે એનું નામ દિવાળી. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ છે ત્યારે દરેક વર્ષે દિવાળી એટલી દિવ્ય રીતે ઉજવાણી છે. નંદ સંતોએ અનેક કીર્તનો દીપોત્સવના લખ્યા છે. એક નાનકડું કીર્તન, એની સાથે આપણે કથાનો પ્રારંભ કરીશું. આ ઉત્સવનો મહિમા એટલો મોટો છે, આપ સર્વે જાણો છો. લંકા ઉપર વિજય કરી, રાવણનો વધ કરી ભગવાન રામ અયોધ્યામાં પધારે છે. અમાસની અંધારી રાતે પધારેલા રામના સ્વાગત માટે આંગણે આંગણે ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવવામાં આવે એનું જ નામ દિવાળી. આ દિવાળીનો મેસેજ એટલો મોટો છે. મૃતપ્રાય અયોધ્યામાં રામ પાછા આવ્યા. 14 વર્ષથી અયોધ્યા જાણે કે મરવા પડી હોય આવી રીતે જીવતી હતી એ અયોધ્યાને નવો પ્રાણ મળ્યો, ભગવાન રામ પધાર્યા એનું જ નામ દિવાળી. અમાસની અંધારી રાત્રે ઝગમગતા તારલા જેવા દીવડાઓ પ્રગટાવવામાં આવે એનું જ નામ દિવાળી. પૂજ્યપાદ ગુરુજીએ અનેક વાર દિવાળી ઉપર વાત કરી છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, બુદ્ધિશાળી વાણીઓ નામું માંડે, હિસાબ રાખે. ગયા વર્ષે આટલો પ્રોફિટ હતો, આટલું નુકસાન હતું, આ વર્ષે એના કરતાં મારે આગળ જવું છે, એના માટે પ્લાન કરે. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનના ભક્તે પણ એવી રીતે પોતાના જીવનનો હિસાબ રાખવો. સત્સંગમાં આવતા પહેલા મારા સ્વભાવો આવા હતા, આજે આવા છે,
હજી આટલા સ્વભાવ, આટલા દોષ મારે ટાળવાના બાકી છે. આ હિસાબ કરવાનો દિવસ એટલે દિવાળીનો દિવસ. અમાસ જેવા અજ્ઞાનમય અંધકારમય આપણા હૃદયની અંદર જ્ઞાનની જ્યોત પ્રગટાવવાનો દિવસ એટલે દિવાળીનો દિવસ. ઘીના પ્રગટાવેલા દીવા, તેલના પ્રગટાવેલા દીવા, એ બધા દીવા એક દિવસ ઠરી જવાના. પણ શાસ્ત્ર એમ કહે છે, જેણે હૃદયમાં સમજણને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો એ આને આ દેહ કરીને બ્રહ્મરૂપ બની અને પરબ્રહ્મ સુધી પહોંચી જાય છે, એના માટે આપણો આ દીપોત્સવ છે. એના માટે તમારા ને મારા હૃદયમાં પિયુડા મહારાજને પ્રાર્થના કરીએ, એકાદ જ્ઞાનની જ્યોત પ્રભુ પ્રગટાવે. મહારાજના મહાત્મ્યનું જ્ઞાન, મહારાજના અતિ વહાલા મોટા પુરુષો, એકાંતિક બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, એને પ્રત્યે દિવ્ય ભાવ જાગે. આ સંતો આ ભક્તો એમાં મુક્ત ભાવ જાગે. આવું એકાદ જ્ઞાન આપણા જીવનમાં જો જાગી જાય ને, આપણું જીવન ધન્ય બની જાય. એટલા માટે જ વિષય આપણે પસંદ કર્યો છે ભક્તાખ્યાન. જીવનથી જીવન ઘડાય છે, સળગતા દીવાથી અનેક દીવડાઓ સળગી શકે છે. એક જીવંત ઉદાહરણ અનેકના જીવનને પરિવર્તિત કરી શકે છે, અનેકના જીવનને. પૂજ્યપાદ ગુરુજીની આ વાત મને એટલી બધી ગમે, કોઈક માણસને સુધારવા માટે તમારી વાણી મેક્સિમમ 20% કામ કરશે. કેટલું? થોડું જોરથી બોલો, કેટલું? કોઈકને સુધારવા માટે વાણી 20% કામ કરે છે. કોઈકને, આપણી જાતને, બધાને વાણી 20% કામ કરે છે અને વર્તન 80% કામ કરે છે. મેં ગુરુજીના જીવનમાં એવું દિવ્ય કાર્ય જોયું છે, એમનું જીવન એવું દિવ્ય જોયું છે. અમારામાં જે કંઈ સારા સદગુણ છે ને, આ બધું એ મોટા પુરુષની કૃપાનું ફળ છે. જીવનથી જીવન ઘડાય છે, સળગતો દીવો હજારો લાખોને સળગાવી શકે છે. આવો આ દિવાળીના ઉત્સવ ઉપર ભગવાનને અતિ વહાલા, જેના ઉપર મહારાજ અતિ વર્ષ્યા છે, એવા એ વહાલ સોયા ભક્તોના આખ્યાન દ્વારા આપણે આપણા જીવનને જાગૃત કરીએ, આપણા જીવનને પ્રજ્વલિત કરીએ. ભગવાન શ્રીહરિ દીપમાળા વચ્ચે બિરાજમાન હોય, શોભતા હોય, એ મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા સંતો બિરાજમાન હોય, કેવા કીર્તનો ગાયા છે. દિવાળી આવે રે આજ મારે, દિવાળી આવી, દિવાળી આવે રે આજ મારે, દિવાળી આવી, દિવાળી આવે રે આજ મારે, દિવાળી સરસ ગાવ છો ને આજે, તાળી રેવા દો, ગાવાનું રાખો, તાળી રેવા દો. તાળી પાડતી વખતે હું કહીશ તમને, વગાડો વગાડો સંગીત. દિવાળી આવે રે આજ મારે, દિવાળી આવે, દિવાળી પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પ્રીતે પાધરાવી
પ્રેમાનંદ સ્વામીનું પદ છે. સ્વામી એમ કહે છે, સાચી દિવાળી હોય ભગવાનના દર્શન થાય, ભગવાનની મૂર્તિમાં પ્રેમ જાગે, ભગવાનને વહાલા સંતોની કૃપા દ્રષ્ટિ મળે. તમે ભાવી ગયા, આજે ત્રણે ત્રણ લાભ તમને અહીંયા મળી રહ્યા છે. ત્રણે ત્રણ લાભ તાળીઓથી વધાવો, આ લાભ લેવા જેવો. અમારા એક હરિભ ભગત કહેતા હતા, સ્વામી હું લાઈવમાં લાભ લઈશ, ચાલશે, સુગંધ આવશે, પણ સ્વાદ લેવો હોય તો. હમણાં મરચા છે ને નિર્ગુણ સ્વામીના બહુ ફેમસ થયા છે. કથામાં જેણે જેણે મરચાનું સાંભળ્યું ને, બધા કે સ્વામી મરચા મોકલો. હવે મેસુબ કરતા મરચાની કિંમત વધી રહી છે, પણ લાઈવમાં મરચા ગમે એટલા સાંભળીએ તો સ્વાદ આવે. દિવાળી એટલે શું? ચાઇનીઝ દીવાથી દિવાળી ન પ્રગટે ભાઈ. ચાઇનીઝ દીવો એક સળગતો હોય ને, એને કરોડ વાર દીવો અડાડો ને, દીવો નહીં પ્રગટ થાય. એ તો ઘીનો દીપ હશે, તેલનો દીપક હશે, એમાંથી અનેક દીવાઓ પ્રગટી શકે છે. બસ આપણા જીવનમાં જયારે લાઈવ નહીં, પ્રત્યક્ષ આવીને ભગવાન સંતના દર્શન કરીશું ને, એનાથી દિવાળી થશે. એનાથી લાઈવ સાંભળનારા ભક્તોને મારી વિનંતી, શક્ય હોય તો દિવાળીના દિવસોમાં, નવા વર્ષના દિવસોમાં જરૂર મહારાજના દર્શન કરવા પધારજો. હે દિવાળી આવે રે આજ મારે, દિવાળી આવે, દિવાળી આવે રે આજ મારે, દિવાળી આવે. મંદિરે મહારાજે કરી મૂર્તિને નિરખતા જાય, દ્રષ્ટિને પલટાવી મૂર્તિને અંતરમાં ઉતારતા જાય. એ ભગવાન સ્વામિનારાયણ દીપોત્સવ દીપમાળા પૂરી છે, જગમગતા દીવડાઓ છે, વચ્ચે ભગવાન શ્રીહરિ એવા સુંદર શોભી રહ્યા છે. આપણા પીવડા મહારાજની શોભા પણ હાજરી તો જુઓ તો ખરા, કંઈક અલૌકિક છે. આવો સ્વામીનું આ કીર્તન, પ્રેમાનંદ સ્વામીની છેલ્લી પંક્તિ ગાય કીર્તનના શબ્દો સાથે મૂર્તિને હૃદયમાં ધારજો. હા, એટલે મેં કહ્યું તાળી નહીં, હવે હૃદયથી જુઓ બરાબર. એ દિવાળી આવે રે આજ મારે, દિવાળી આવે, દિવાળી આવે રે આજ મારે, દિવાળી આવે. હે પ્રેમાનંદના નાથની મૂર્તિ, પ્રેમાનંદના દિવાળી આવે રે આજ.
તાળી પાડો હવે. પીવડા મહારાજ અને પૂજ્યપાદ ગુરુજીની કૃપા અને આશીર્વાદથી ચાલી રહેલા દીપોત્સવને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. ફક્ત મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આ નંદ સંતોએ દિવાળીના, કાળી ચૌદસના, ધનતેરસના, ભાઈબીજના એટલા સરસ કીર્તનો લખ્યા છે યોગેશ ભગત, ત્યારે એમ થાય ભગવાન સ્વામિનારાયણે કેટલો દિવ્ય સત્સંગ આપણને આપ્યો, કેવું દિવ્ય સાહિત્ય આપ્યું. આપણી પાસે એને સાંભળવાનો સમય નથી અને એવા જમાનામાં આ નંદ સંતો આટલું બધું લખીને ગયા. આવો પીયુડા મહારાજના ચરણોમાં, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં, વંદનીય સંતો આપ સર્વે ભક્તોના હૃદયમાં રહેલા મહારાજના ચરણોમાં વંદન કરી આ દીપોત્સવમાં આપણે કથા વાર્તાનો વિષય રાખ્યો છે. ઉત્તર ગુજરાતના ભક્તોના ચરિત્ર. ગુજરાતના ઇતિહાસમાં તમે જુઓ તો કચ્છ અને મહેસાણા જિલ્લો, એટલે ભુજ જિલ્લો અને મહેસાણા જિલ્લો, આ બે જિલ્લાના અધ્યયન ઉપરથી ખબર પડે ત્યાં સંસ્કાર આજે પણ સચવાયેલા છે. માફ કરજો, બીજા જિલ્લા માટે આપણે કશું કહેતા નથી, આમાં ઘણું બધું તમે સમજી શકો જો સમજી જાઓ તો. આજે અમેરિકામાં 150 જેટલા સ્વામિનારાયણ મંદિરો ઊભા છે અને 150 જેટલા સ્વામિનારાયણ મંદિરમાં એમ કહી શકાય અડધો અડધ કરતાં પણ વધારે મંદિરો ફક્ત મહેસાણા જિલ્લાના ભક્તોને આભારી છે. તાળીઓથી વધાવીએ. હા, આફ્રિકામાં, યુકેમાં, સિસલ્સમાં, મોરેશિયસમાં, ઓસ્ટ્રેલિયામાં જેટલા મંદિરો છે ને સ્વામિનારાયણ ભગવાનના, એમાં 50% કરતાં વધારે મંદિરોમાં ફક્ત ભુજ જિલ્લાના ભક્તોનો ભાગ છે. હા, તાળીઓથી વધાવો એમને પણ. આવી તાળી નહીં બરાબર પાડો. ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય આ અમેરિકામાં એક નાના વ્યક્તિને 1 મિલિયનનું સાહસ કરવાનું હોય ને, હોટેલ માટે, જોબ માટે, બિઝનેસ માટે કે સ્ટોર માટે કરી શકે છે. અરે મેં તો એવા જોયા છે 2-2, 4-4, 5-5 મિલિયનના સાહસ ખેડી નાખે છે અને કરે છે, સરકારની સહાય છે. પણ કોઈક જ એવા મર્દ હોય કે જે ભગવાન માટે કરી જાણે, ભગવાન માટે છોડી જાણે, ભગવાન માટે કુરબાન કરી શકે. અને આજે આપણે આ અહોભાવ સાથે કહી શકીએ કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ આ ઉત્તર ગુજરાતના ભક્તો એ મેદાન મારી ગયા છે. યોગેશ ભગત આજે મને વાત કરતા હતા, પૂજ્યપાદ ગુરુજી સવારે લોયા ધામની લીલાની વાત કરે છે ઇન્ડિયામાં. ભક્તરાજ સુરા ખાચરનું કેટલું સમર્પણ, કેવી એમની સમજણ, એની અમારે વાત ચાલતી હતી. બસ ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પધાર્યા, એમણે અને નંદ સંતોએ એવા બધા છોડ રોપ્યા છે ને, કલ્પ વૃક્ષ વાવ્યું છે ને. ગુજરાતના નકશામાં ઉત્તર દિશામાં તમે જાઓ, ઉત્તર ગુજરાત, સત્સંગમાં એને દંડાવ્ય દેશ કહેવામાં આવ્યો, અત્યારના સમયમાં જેને મહેસાણા જિલ્લા તરીકે આપણે જાણીએ છીએ. પણ આપણી છાપ દરેક જગ્યાએ કેવી છે તમે જાણો છો. દશેરા આવે એટલે આપણે હવે એક જ વસ્તુ ગોતીએ છીએ, શું? ફોન કરીએ, શેના માટે મંદિરે ફાફડા રાખો છો? મંદિરે એમ હવે મહેસાણાની વાત આવે એટલે આપણે મહેસાણાના કરશન કાકા જ યાદ આવે, જમદૂતને છેતરી ગયા, ટોપી પહેરાવી ગયા, બોલો. હે, આ મહેસાણા જિલ્લામાં કેટલા બધા ગામોમાં જે સત્સંગ પથરાયેલો છે,
અમેરિકામાં પણ જ્યાં જ્યાં ભક્તો છે ત્યાં સંસ્કાર, સત્સંગ, શિક્ષણ એવું ને એવું સચવાયેલું છે. હા, થોડા મોટા માથાભારે ખરા આ લોકો. જે જગ્યાએ કોઈને રસ્તો ન દેખાતો હોય ત્યાં પણ આ લોકોને આ દેખાય. અમે હમણાં વિચરણમાં ગયા ને તો અમારે એક દિવસ વાત ચાલતી હતી કે મહેસાણાના બધા ભક્તો બેઠેલા કંટકીમાં કે હવે ટ્રમ્પ બહુ કડક થયા છે ને, એટલે કદાચ હવે બધાને આ રસ્તા હવે બંધ થઈ જશે. ત્યાં એક હરિભગત વચ્ચે બોલ્યા કે સ્વામી, ટ્રમ્પની 100 ટ્રમ્પ આવે ને પણ અમારા મહેસાણાને કોઈ રોકી ન શકે. આપણા લાલજી ભગત કેવી રીતે સાહસ કરીને આવ્યા છે, હનુમાનજીની જેમ, ખબર છે ને તમને. હા ભાઈ, જગતમાં જે સાહસ કરી શકે એ જ જગદીશ પાસે પણ. વચનામૃતમાં મહારાજ કે જેનો તીવ્ર વેગ છે એ જગતમાં ચાલે તો એ તીવ્ર વેગ, અને ભગવાનના મંદિરે આવે તો પણ તીવ્ર વેગ, અને મરતા મરતા જગતમાં કાન હલાવતા હોય. નોકરી મળી તો ઠીક, ના મળી તો ઠીક, જોબ મળી તો ઠીક, ના મળી તો ઠીક. હવે ત્યાંય પછી ઠીકે ઠીક ચાલતું હોય તો મંદિરમાં શું ચાલે? આજે પણ દેખાય. આ બધા વિસ્તારમાં સત્સંગ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો? હમણાં જ થોડા દિવસ પહેલા હરિચરિત્રામૃત સાગરમાં ઘણા વિસ્તારથી આ કથા આવી હતી. સાગરમાં પૂર 7મું, તરંગ 55મું કથા ચાલતી હતી. એ કથા દરમિયાન અમારે સંતોએ કુકવિલ, ટેનેસીમાં જવાનું થયું. એ બધા ભક્તો મહેસાણા જિલ્લાના છે. નારદીપુર, પલ્યડ, મોખાસણ, કરજીસણ, હવે અમને તો નામ યાદ ન આવે કારણ કે જેટલા વાંચ્યા એટલા જ આવે, બરાબર, ગયા નથી ક્યારેય. ત્યાંથી અમે કંટકી ગયા. કંટકીમાં પણ મોટા ભાગના બધા જ ભક્તો, 99%, ઝુલાસણ, રાજપુર, મોખાસણ, આ જ બધા ગામોના છે. એ ભક્તોને ત્યાં કથા કરી એ ભક્તો એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. એ ભક્તોની ડિમાન્ડ હતી કે સ્વામી, આ ઓનલાઈન આવે તો અમને દરરોજ લાભ મળે. ઘણી વિસ્તારથી આ બધી કથાઓ છે, થોડી આપણે કથા લઈએ. મહેસાણા જિલ્લામાં સત્સંગની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યાંથી થઈ? સૌથી પહેલી વાર ભગવાન સ્વામિનારાયણ કરજીસણમાં પધારે છે. કરજીસણમાં શ્રીજી મહારાજ 36 વાર પધાર્યા છે. કરજીસણમાં સત્સંગ કેવી રીતે આવ્યો એ કથાની આપણે શરૂઆત કરીશું. સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે, વિક્રમ સંવત 1862ની સાલ છે, ભગવાન શ્રી વિચરણ કરતા કરતા કરજીસણમાં પ્રથમવાર પધારે છે. સ્વામીના પ્રસાદીના શબ્દો સાથે આવો. तिहां से चलत भय हरी जब ही, 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 करजीसणपुर आए तब ही, करजीसणपुर સણપુર આયે તબ હી, કરજી સણપુર આયે તબ હી, હરિજનપુર મે રહે જેતા, હરિજનપુર મે રહે જેતા, હરિસન મુખ હી આયે તેતા, હરિસન મુખ હી સન્મુખ હી આયે તેતા, હરિ સન્મુખ હી આયે તેતા, નાના ભાઈ તરવાડી જે હે, નાના ભાઈ તરવાડી જે હે, ઓ નાના ભાઈ તરવાડી જે હે, નાના ભાઈ વાડા રહે હું તે, ભટ મેં વાડા રહે હું તે, ભટ મેં વાડા રહે હું તે,
भट में वाड़ा रहे होते। विक्रम संवत 1862 नी साल में विचरण करता करता भगवान श्रीहरि करजीसण में पधारे थे। नगरना अनेक भक्तों नाना भाई मेहता जेमा आगेवान भक्तराज हता, मेवाड़ा ब्राह्मण हता, नाना भाई छे गोविंद पटेल छे, सोनबाई छे, झुमाबाई छे, रळियतबाई छे, जीवीबाई छे, इच्छाबाई छे, करसनजी पटेल छे, आ बधा अपार भक्तो हता। महाराजना सामैया माटे स्वागत माटे सामे चालीने पधार्या छे। अद्भुत कथा छे वाला भक्तो, अद्भुत कथा। सहज आपणने थाय કે આ બધા નવા વિસ્તારો, નવા ગામ, ત્યાં સત્સંગ કેવી રીતે પહોંચ્યો છે, તો આવો આપણે અથથી ઇતિ સુધી આ એક ભક્તનું ચરિત્ર એટલે કે કરજીસણ ગામની લીલા એનો વિસ્તાર આપણે શ્રવણ કરીએ। નાનાભાઈ બ્રાહ્મણ છે, તરવાડી, સારી રીતે તમે કહો ત્રિવેદી, ત્રિવેદીનું પછી થઈ ગયું શું, તરવાડી। નાનાભાઈ કામ પ્રસંગે અમદાવાદ આવ્યા છે, નજીકમાં મોટું શહેર છે, ખરીદી કરવા માટે આવ્યા છે। નગરમાં એમણે સાંભળ્યું છે આટલી બધી તૈયારી, આટલા બધા માણસો, સેના છે, ખબર પડી કે આ નગરમાં અત્યારે ભગવાન સ્વામી નારાયણ પધારે છે। સહજ છે, અત્યારે આપણને પણ જો સાંભળવા મળે કે ભગવાન પ્રગટ આવ્યા છે તો એકવાર તો એમ થાય કે ચાલો આપણે જઈએ। જો પ્રગટ મળતા હોય તો 200 વર્ષ પહેલા ભગવાન છે, આટલી બધી તૈયારી, ચારે બાજુ શણગાર થઈ રહ્યા છે, ચોક લીપાઈ રહ્યા છે, તોરણ બંધાઈ રહ્યા છે, મધુર સંગીત વાગી રહ્યું છે। નાનાભાઈના મનમાં કુતૂહલ જાગ્યું છે, પોતે બ્રાહ્મણ છે, ભગવાનની ભક્તિ કરનારા છે, ભગવાનને વિશે ભાવ પડ્યો છે, હૃદયમાં ઈચ્છા જાગી છે એકવાર ભગવાનના દર્શન કરીએ। પોતાના મિત્ર છે, નજીકમાં જ રહે છે, નથુભાઈ ભટ્ટ એનું નામ છે। નથુભાઈ ભટ્ટના ઘરે ગયા, કપાળમાં મોટો ચાંદલો જોયો, ગળામાં જાડી કંઠી જોઈ પૂછ્યું છે આ શું નથુભાઈ, આ શું? અને ભટ્ટજીએ કહ્યું, અરે નાના ભાઈ તમને શું વાત કરું, અમને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, પ્રગટ પુરુષોત્તમ નારાયણ, આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા ભગવાન, બસ પ્રગટ મળે પછી પરોક્ષની ભક્તિ શું કરવી, એમ માનીએ પ્રગટ ભક્તિને મેં સ્વીકારી, આ ભગવાન સ્વામિનારાયણની કૃપા આશીર્વાદ છે, આ કંઠી પણ એમની કૃપાથી મેં ધારણ કરી છે। નાનાભાઈના મનમાં એક સાથે અનેક તરંગો ઉઠવા લાગ્યા, શું ખરેખર ભગવાન હશે, શું ખરેખર ભગવાન જેવું ઐશ્વર્ય હશે, શું ખરેખર ભગવાન જેવો ચમત્કાર બતાવતા હશે, આજે ચોક્કસ દર્શન કરવા છે। કહેવાય છે ને, દરેક માણસની અંદર સારું અને નરસું પડ્યું છે, દરેક માણસની અંદર શ્રદ્ધા અને સંશય બંને તત્વો રહ્યા છે। સંશયનું કામ છે શ્રદ્ધાનો નાશ કરવાનું, અને શ્રદ્ધાનું કામ છે સંશયનો નાશ કરવાનું। દરેકના હૃદયમાં રામ અને રાવણ બેઠા છે, દરેકના હૃદયમાં। તુહી પાંડવ, તુહી કૌરવ, તુહી રાવણ, તુહી રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ। ડોંગરેજી મહારાજની આ વાત મને ખૂબ યાદ આવે, ભાગવતની કથા સાંભળી, કૃષ્ણ અને કંસની કથા સાંભળવાની નથી, સમજવાની છે। આપણા અંતરમાં એકાદ કંસ બેઠો છે। વચનામૃત પ્રથમનું 70મું મહારાજ એમ કહે, બહારના સંત અને અંતરમાં બેઠેલા સંત બંને સરખા છે, બહાર રહેલો કુસંગ અને અંતરમાં પડેલો કુસંગ બંને સરખા છે। બહારના સંતનો સમાગમ કરે, વચનામૃત ગઢપુર પ્રથમનું 70મું મહાભારતમાં યુદ્ધનું, મહાભારતમાં જેવું યુદ્ધ થયું ને એવું યુદ્ધ ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે, પળે પળે માણસના અંતરમાં ચાલી રહ્યું છે। કઈ જગ્યાએ ચાલે છે, થોડું જોરથી બોલો, અંતરમાં ચાલે છે, મહાયુદ્ધ ચાલે છે। યુદ્ધમાં શું થાય, કોઈનું માથું, કોઈના હાથ, કોઈના પગ કપાતા હોય, કોઈના પ્રાણ નીકળતા હોય, આ અંતરમાં ચાલતા યુદ્ધમાં શું થાય છે,
ક્યારેક શ્રદ્ધા, ક્યારેક વિશ્વાસ, ક્યારેક ભક્તિ, ક્યારેક ધર્મ, એનો સંઘાર થઈ રહ્યો છે. વાત સાચી કે ખોટી? મંદિરે જવા નીકળીએ, એકાદ માણસ મળી જાય. હવે તમારી કથા તો લાઈવ આવે જ છે ને, બે કલાક ટાટિયા શા માટે તોડવાના? લો તો કોનો વિજય થાય બોલો? યાદ રાખજો જીવનમાં હંમેશા, અ મેન ઇઝ મેડ વિથ ધ મિક્સર ઓફ ગુડ એન્ડ બેડ. સત્ય ને અસત્ય એના મિશ્રણથી જ મનુષ્ય માત્રનું જીવન સર્જાયું છે. તમારે ને મારે આ જગતમાં આવ્યા પછી એટલું જ કરવાનું છે, આપણી અંદર પડેલા અસત્યને ઓળખવાનું છે અને અસત્યના અંધકારની અંદર સત્યનો પ્રકાશ પ્રગટાવો, એનો જ નામ છે આજનો દીપાવલીનો ઉત્સવ, એનું જ નામ છે. આજનો દિવસ છે કાળી ચૌદસનો, ખબર છે ને? ગઈકાલે શું હતું? થોડું જોરથી બોલો, ધનતેરસ, લક્ષ્મીજીનું પૂજન. એના આગલા દિવસે શું હતું બોલો? કઈ બારસ? બધા ફોટો મોકલે, વાઘ ભેટતો હોય માણસને એવો વાઘ બારસ ફાડી નાખશે. વાઘ નહીં, વાઘ બારસ છે. કયું બારસ? ખરેખર નામ છે વાઘ. વાઘ એટલે વાણી. વાણીની દેવી કોણ છે? સરસ્વતી. બારસનો દિવસ સરસ્વતીના પૂજનનો દિવસ છે, તેરસનો દિવસ લક્ષ્મીના પૂજનનો દિવસ છે. આ દુનિયામાં મોટામાં મોટી બે જ શક્તિ છે, કહેવાય છે ને, અ મેન હુ હેઝ નોટ મની ઇન ધ પોકેટ શુડ હેવ હની ઓન ધ ટંગ. કા મની કા હની, આ બે વસ્તુ જીવનમાં બહુ મહત્વની છે, સુપર પાવર છે. વાત સાચી ખોટી? પરંતુ આ બંને શક્તિ છે ને, આ બંને શક્તિ, સરસ્વતીની શક્તિ હોય કે લક્ષ્મીની શક્તિ હોય, બુદ્ધિ શક્તિ હોય કે સંપત્તિ સમૃદ્ધિની શક્તિ હોય, આ બંનેની વચ્ચે એક મોટી દિવાલ છે જેનું નામ છે કાળી ચૌદસ. આ શક્તિ મલિન તત્વોથી વીંટળાયેલી છે, એ મલિનતાનું ભેદન કરવાનો દિવસ એટલે આજનો દિવસ. આપણી બુદ્ધિ કાળા કામ કરવા માટે નહીં, પરમાત્માની સેવા માટે વપરાય. આપણી સમૃદ્ધિ, પૈસા, ધન ખોટા કામ કરવા માટે નહીં, ભગવાનની સેવા માટે વપરાય. તો આવતીકાલે દિવાળી જેમ આવે છે, આપણા જીવનમાં પણ દિવાળી આવવાની યાદ રાખજો. આપણા દરેક પર્વની પાછળ કેટલા સુંદર મેસેજ છે, કેટલા સુંદર. આ શાસ્ત્રીય પરંપરા છે, એટલા માટે આ બધી પરંપરાઓ છે કે આ બાને પણ માણસને એટલું યાદ આવે, એનું જીવન તાજું થાય. આપણા હૃદયમાં શ્રદ્ધાનો દીવો, અહીંયા જો દીવો સળગે છે ને, તમે જુઓ એ દીવાની અંદર છે ને, કલાક બે કલાક પછી ઘી નાખવું પડે. આ દીવામાં ના નાખવું પડે, આ એલઈડીમાં નહીં, હા, ચાઇનીઝ. ખબર નહીં આપણને એમ થાય ક્યાંથી પ્રકાશ આવતો છે, બોલો આવો ને આવો જ રે. પણ આનાથી બીજો દીવો ન સળગે, સળગે. બસ આટલું આમાં નુકસાન છે ને, આમાં ફાયદો એ છે, એક દીવો સળગે છે ને, ચાહો ને તો એક કરોડ દીવામાંથી સળગાવી શકો, આટલો ફેર છે, યાદ રાખજો. એમાં ચાઇનીઝ, આ ભૌતિક મટીરિયલ દેખાય ગમે એટલું સારું, પણ એનાથી કોઈને પ્રેરણા નહીં મળી શકે. આપણા જીવનમાં વાસ્તવિકતા આવશે ને, ત્યારે આપણે હજાર, લાખ અને કરોડ જણાને વાસ્તવિકતા સમજાવી શકશું. આ વાત આજે સમજવાની છે. નાના ભાઈ મહેતા નથુ ભટ્ટના ઘરે છે, સંશય અને શ્રદ્ધા બંને એકસાથે પ્રગટ્યા છે. શું ખરેખર ભગવાન હશે? નાના, મારા મિત્ર વિદ્વાન આ નથુ ભટ્ટ, એણે જો સ્વીકાર્યા ચોક્કસ ભગવાન હશે. વળી પાછું મનમાં થાય, હવે કોઈક સ્વીકારે એની શ્રદ્ધા છે, મારી શ્રદ્ધા તો મારે તપાસવી જોઈએ ને. અદ્ભુત કોઈ લખ્યું છે, શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, સ્નેહ કેરું તેલ તેમાં સદા તું પૂરજે, સ્નેહ કેરો તેલ તેમાં સદા તું પૂરજે. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબે જાય ના, જાખો જાખો દેવો મારો જોજે.
हे बुझाए ना। नैया झुकावे में तो जो जी डूबी जाए ना। जाखो जाखो दीवो मारो जो जी बुझाए ना। नाना बाळको स्कूल मा प्रार्थना करता त्यारना शब्दों गाया हता त्यारे पण समझाय छे आज 25 वर्ष पछी। नैया झुकावे में तो जो जे डूबे जाए ना। झाखो झाखो देवो मारो जो जे रे बुझाए ना। नैया झुकावे में तो जो जे डूबे जाए બહુ સમજવા જેવું છે આ ગણિત। રામ અને રાવણ ના યુદ્ધ ને સમજી શકાય, શ્રદ્ધા ને સંશય ના યુદ્ધ ને સમજી શકાય એવું નથી। એક નાની વાત કરી દઉં, આજે ઘર ઘર સળગી રહ્યા છે સંશય શંકા કુશંકા। ઘણીવાર કથામાં વાત કરું છું, જેણે લખી આ વાત મને એટલી બધી ગમી। લંકાના રાવણને મારવો સહેલો છે, લંકાના રાવણને મારવો સહેલો છે, શંકાના રાવણને મારવો ને સહેલો નથી। હસબન્ડ વાઈફના ડાયવોર્સ તમે જુઓ, પિતા પુત્રના પ્રશ્ન તમે જુઓ, કેવું જોરદાર હે લખ્યું છે। કેવી રીતે સળગતો રાખો પ્રેમ, અદ્ભુત વાત છે। આજે નક્કી કરી લેજો, અમે શ્રદ્ધાથી જીવીશું, પ્રેમથી જીવીશું, નફરતથી નહીં। મેં હમણાં વાત કરી હતી દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે, ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે, આપણા હૃદયમાંથી નફરત કાઢી નાખી। આ નેગેટિવ વિચાર નફરત એટલી બધી વધી રહી છે, એટલી બધી વધી રહી છે, આખો આતંકવાદ। આ વર્ષે અમેરિકામાં 2018 ની સાલમાં અમેરિકામાં હમણાં કોઈ મને કહેતું હતું 30,000 કરતા વધારે શૂટિંગ થયા છે, નાના કે મોટા 30,000 કરતા વધારે શૂટિંગ થયા છે। વિચારો શા માટે માણસ માણસને મારે છે, નફરત, શ્રદ્ધા ખૂટી જાય। આ શ્રદ્ધાના દીવાને સળગતો ઠરવા ન દેતા એના માટે એક જ તત્વ જરૂરી છે, કયું? પ્રેમ। કયું? એક નાની વાર્તા સંભળાવું, સાંભળવી છે તમારે? ઘર ઘરની કહાની કેટલી સંભળાવું? આપણે ત્યાં જૂની વાર્તા છે, એક સારા સજ્જન ઘરમાં નોળિયો રાખેલો, નાનકડું પ્રાણી બચ્ચું હતું ત્યારે લાવેલા, ઘરનું વાલું થઈ ગયેલું, વિશ્વાસુ બની ગયેલું, ઘરમાં ગમે તે રૂમમાં ગમે તે જગ્યાએ ફરે, એમાં ઘરના પુરુષ વ્યક્તિ ખેતરમાં કામે ગયેલા, સ્ત્રી માણસને કૂવા ઉપર પાણી ભરવા જવાનું થયું, માથે મોટું બેડું મૂકીને પાણી ભરીને આવે છે, ઘરમાં એક નાનો દીકરો ઘોડિયામાં સૂતો છે। ઘટના સાંભળી છે સત્ય, ઘોડિયામાં નાનો દીકરો સૂતો છે, એક નોળિયો ચારે બાજુ આટા મારે છે, બીજું કોઈ છે નહીં ઘરમાં, એમાં અચાનક એક મોટો સર્પ આવ્યો, સર્પ સાથે નોળિયાને યુદ્ધ થયું, સર્પને મારી નાખ્યો, સર્પ છોકરા સુધી પહોંચી ન શક્યો, છોકરો તો ઊંઘે જ છે ઘોડિયામાં, નોળિયો લોહીથી ખરડાયેલો ઘરના આંગણામાં આટા મારે છે, ઘરના ધણી ક્યારે આવે ક્યારે આવે, એમાં ઘરનું કામ કરનારી એ સ્ત્રી માથે પાણીનું બેડું મૂકી આવે છે અને આંગણામાં
લોહીથી ખરડાયેલા નોળિયાને જોઈ એને રાડ પડી ગઈ કે નક્કી આ દુષ્ટે મારા દીકરાને મારી નાખ્યો. પાણીનું બેડું માથા ઉપર હતું, વિચાર્યા વિના તપાસ કર્યા વિના નોળિયા ઉપર સીધે સીધું નાખ્યું. નાખતાની સાથે નોળિયાના ટુકડે ટુકડા થઈ ગયા. દોડીને ઘરમાં આવે અને જુએ ત્યાં તો છોકરાની આસપાસ સર્પના ટુકડાઓ પડેલા હતા, લોહી ખરડાયેલું હતું. ત્યારે પેલી સ્ત્રીને હૃદયમાં એટલું બધું દુઃખ થયું, મારા દીકરાને બચાવનાર નોળિયાને વગર વિચારે મેં, બોલો તો ખરા, આને શું કહેવાય? સંશય, શંકા. ઘર ઘર કી કહાની છે, એક સરસ વાત છે. એક છે ને નાનું ગામ, એમાં આપણે અહીંયા કથા ચાલે, કથા ચાલતી હતી. ગામમાં મોટો 7 દિવસનો મંડપ નાખેલો, કથાનું આયોજન કરેલું, મોટી પારાયણ ચાલે, હજારો માણસો ભેગા થાય. એમાં એક ગામડાની વાત, જૂના સમયની વાત. જૂના સમયમાં તો સવારે જવાનું હોય તો ક્યાં જવાનું? આકાશ નીચે, ખુલ્લામાં. એક માણસ આવું ડબલું લઈને સવારના પોરમાં જવા માટે નીકળ્યો. એમાં એક સરસ મજાની બોરડી જોઈ. એટલે બોરડી જોઈને એને થયું કે હવે આ બોરડી સરસ છે, બોર પણ આટલા મસ્ત આવ્યા છે, તો અહીંયા જ બેસી જઈએ. એક આરે બે કામ થાય, એટલે બોરડી નીચે એણે તો બે કામ કરી લીધા, જવાનું ને ખાવાનું. એકદમ દેશી શબ્દ બોલવા આ સ્થાનેથી યોગ્ય નથી, તમે સમજો છો એટલે ઘણું બધું સમજી જશો. આમાં આ નંદ સંતોએ વાત લખી છે. હવે બોરડી નીચે આ બોર ખાતો જાય અને કાઢતો જાય, એમાં બન્યું એવું કે કથા કરનાર જે વ્યક્તિ હતા, વક્તા હતા, એ જ સમયે બરોબર કથા કરવા માટે ત્યાંથી નીકળ્યા અને આને એટલી બધી શરમ આવી, એટલી બધી શરમ, એને થયું નક્કી આજે કથામાં અમારી વાત આવવાની. અને આજે ઘણા હરિભક્તો અમને કંઈ વાત કરતા ડરે કે સ્વામી મારી વાત કથામાં ના લાવતા, હા આમ કે પાછા પછી વાત શરૂ કરે. ભલા માણસ, અમે જો કથામાં એમ બધાની વાત કરવા બેસીએ તો ભગવાનની ક્યારે થાય? પણ આ શંકા છે. શું છે? તમે તો સારા કે ચાલો કહી દીધું સંતોને, પણ ઘણા કહે નહીં ને પછી કોકની વાત આવે ને પોતે વિચારે મારી વાત આવી શું. એમાં થયું એવું, આને એટલી શરમ આવી ગઈ, આમ ક્યારે કથામાં આવે નહીં. એને થયું કે હવે આજે તો પહેલા કથામાં પહોંચી જાઓ, મારી વાત કરે છે કે નહીં જાણવા માટે કથામાં આવ્યો. સૌથી પહેલી લાઈનમાં બેસી ગયો. વક્તા એવા બધા રીતે ફૂલના હાર કે ફ્રૂટ અનેક પ્રકારની ભેટ લાવે, એમાં આણે મોટી ભેટ મૂકી. એને એમ કે જો આટલી ભેટથી વક્તા દબાઈ જાય તો આપણું કામ પૂરું થઈ ગયું. કથા ચાલી 3 કલાક સુધી, ક્યાંય પણ એનું નામ પણ ના આવ્યું, રાજી થઈ ગયો. હા, પણ કથા પૂરી થઈ ત્યારે પહેલાં વક્તાશ્રીએ જાહેરાત કરી કે આજે આપણે ઘણી બધી વાતો કરી પણ વિશેષ ગોવિંદના ગુણ કાલે ગાશું અને આનું નામ ગોવિંદ. આને થયું મારી નાખ્યા. સામે બેઠો તો ને જાજા ફળ મૂક્યા ને એટલે આજે મારી વાત દબાવી દીધી, પણ આવતીકાલે તો આ. એટલે બીજે દિવસે પાછા પહેલા આવીને બેસી ગયા. બીજે દિવસે પાછી બીજી મોટી ભેટ મૂકી અને બીજે દિવસે કથા પૂરી થઈને છેલ્લે પેલા પુરાણી પાછું બોલ્યા કે ગોવિંદના ગુણ તો હવે આપણે કાલે ગાશું. ત્રીજે દિવસે, ચોથે દિવસે, પાંચમે દિવસે વક્તા બોલે અને હજી તો સમાપ્તિની જય બોલાય, એ પેલા ઊભો થઈ ગયો. શું મંડ્યા છો કાલે? કાલે કહી દો ને, જે કેવું હોય કહી દો ને, ખાધા હતા બીજું શું, આવી રીતે ખાધા હતા બરાબર. તમે સમજ્યા આ કયું તત્વ કરે છે? વક્તાના ગોવિંદ જુદા હતા અને આ ખાનારાના ગોવિંદ લગભગ આવું થાય છે. જીવનમાં શંકાથી જીવવું, સંશયથી જીવવું. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ એટલા માટે કહે છે સંશયાત્મા વિનશ્યતિ. આજે નક્કી કરી નાખો, નફરત કોઈ સાથે નહીં, ગમે તો વંદન કરો, ના ગમે તો દૂર થઈ જાઓ. શા માટે નફરત કરવી? શા માટે નિંદા, ટીકા, કુથલી? જીવન બરબાદ થઈ રહ્યા છે. નિંદામાંથી નફરત અને નફરતમાંથી નેગેટિવ વિચાર અને ત્યાંથી એટલી બધી હિંસા, ક્રૂરતા પ્રગટે છે, માણસ માણસને મારી નાખવા સુધી તૈયાર થાય છે. શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
स्नेह के रुतेल तेमा सदा तू पुरजे। नैया जुकावे में तो जोजे डूबे जाए ना। झाखो झाखो देवो मारो जोजे रे बुझाए ना। नैया जुकावे में तो जोजे डूबे जाए ना। झाखो झाखो देवो मारो जोजे रे बुझाए ना। ए झाखो झाखो देवो मारो जोजे रे बुझाए ना। झाखो झाखो देवो मारो जोजे रे बुझाए ना। अपड़ा अंतर मा पड़ेला श्रद्धा ना दीवाने प्रेमनू तेल थोड़ू पूरता रहिए। अपड़ा अंतर मा रहेला विश्वासना दीवाने सत्संग ने समझणनू तेल थोड़ू सींचता रहिए। बहुत जरूरी छे। तमारा घरना दरवाजा छे ने तेल पूरवानू रही जाए ने तो शू अवाज चालू थाय? थोड़ू बोलो जोर थी। हाँ, किचड़ूक किचड़ूक थाय मामा तमारा घर मा। एक अमारा मामा जेवा हता અને હિંચકા મોટું ઘર કર્યું ને પછી હિંચકો બનાવીને હિંચકા ઉપર બેસે, એમાં પછી દીકરાઓ દીકરીઓ ઘરમાં હોય એ લોકોને એક્ઝામ આવે એટલે કે ભાઈ એક્ઝામમાં બરાબર વાંચજો, કડક થઈને કે પાછા। એટલે એક દિવસ દીકરાએ ફરિયાદ કરી કે બાપુજી આ હિંચકામાં છે ને અવાજ આવે છે ને, મને વાંચવામાં ડિસ્ટર્બ બહુ થાય છે। બાપુજી કે હમણાં બંધ કરી દઉં। કેવી રીતે? પણ ઊંઝાનું તેલ લઈ આવ્યા, પેલી ડબ્બી કૂપી બબે ટીપા નાખી દીધું, હિંચકાનો અવાજ બંધ। દીકરાને કીધું જો આ ડબ્બી મૂકી રાખ, કોઈ પણ જગ્યાએ આવો અવાજ આવતો હોય બે ટીપા નાખી દેવાના, અવાજ બંધ। છોકરાને પણ આશ્ચર્ય થયું કે અવાજ તો તરત ને તરત બંધ થયો। એક ડિસ્ટર્બન્સ ગયું। રાતના 12 વાગ્યા સુધી વાંચે, પણ રાતના 12:30 થાય ને આખું ઘર નીરવ શાંતિ હોય ને ત્યારે બાપુજીનો અવાજ નસખોરાનો એટલો મીઠો મધુર, આ સંગીતના તબલા વાગતા ને એવો વાગે, માથે વાગે। હા હા, તબલું તાલમાં હોય તો આમ હૃદયમાં વાગે અને તાલ બારું હોય તો માથે વાગે। એટલે ઘણા કે તબલાવાળાને કહે ભાઈ તબલા વગાડજો, માથે ના વગાડતા। દીકરાને યાદ આવ્યું બાપુજીએ મને અઠવાડિયા પહેલાં કીધું હતું કે ગમે તે અવાજ હોય પણ બે ટીપા નાખો એટલે કૂપી તો તૈયાર જ હતી। સલાહ આપતા પહેલા વિચારવું, અધકચરું જ્ઞાન અભિશાપ છે। આ તો કૂપી લઈને પહોંચ્યો, નિર્દોષ બાળક, પપ્પા પ્રત્યે પ્રેમ અપાર, સંશય તો એના મનમાં હતો જ નહીં જરાય। કૂપી લઈને આવે અને બાપુજી સૂતેલા, એવું સરસ મજાનું સંગીત ચાલે અને રિધમમાં ચાલતું હોય, પછી તમને ખબર નસખોરા તો। અને પાછું કહેવાય શું, જેને નસકોરા બોલતા હોય ને એ કોઈ દી સ્વીકારની મારે બોલે છે, આ મોટું દુઃખ। એના નસખોરા સોસાયટીમાં ત્રીજા ઘર સુધી સંભળાતા હોય પણ એને પોતે નાકથી કાનનું ડિસ્ટન્સ કેટલું છે બોલો? એના નસકોરાથી ઘરમાં બધા માણસની ઊંઘ ઉડી જાય પણ એની ઊંઘ ક્યારે ઉડે નહીં। હવે આ મેથેમેટિક્સ સમજવા જેવું છે। આપણા બધા દોષ આવા છે, આપણા જેટલા દોષ છે બધાને દેખાતા હોય। અમારે એક ભાઈ તો એટલું બધું નસખોરા બોલાવે, અમે તો સંતો જઈએ ને તો પહેલાં જ કહી દે સ્વામી જો તમે બધા આવ્યા છો ને તો તમે બધા બેઝમેન્ટમાં સુવા જતા રહો, અથવા તો હું નીચે જાઉં તમે બધા ઉપર જતા રહો, કેમ મારો અવાજ એટલો બધો થાય છે। પછી વાત કરે કે હું કોઈ દી માનતો જ નહોતો, પછી અમારા ઘરવાળાએ વિડીયો શૂટિંગ કર્યું ત્યારે મને ખબર પડી કે મારા આટલા બધા નાક બોલે ભયંકર। પછી હું બધાને પહેલેથી કહી દઉં ભાઈ મને ઊંઘ્યા પછી ખબર નથી રહેતી કેટલો અવાજ થશે, એટલે તમે અત્યારથી જ તમારી સેફટી વિચારી લો। અને આ દીકરો તો આવ્યો પેલો ડબ્બી લઈને, બાપુજી સૂતા હતા અને પ્રેમથી એક ટીપું મૂકે અને ત્યાં તો બાપુજી સ્ટાક દઈને જાગ્યા ને અવાજ બંધ। બાપુજી કે આ શું? પપ્પા અવાજ બંધ થઈ ગયો ને જુઓ। તમારા ઘરના દરવાજા પણ તેલ ન પૂરો ને અવાજ થવા લાગે, કડક થવા લાગે, તો પણ તેલ ન પૂરો ને તો મિજાગરાવ તૂટી જાય,
અકળાઈ જાય ખબર છે ને, આપણી શ્રદ્ધાને આપણે ક્યારે તેલ પૂર્યું? આપણા વિશ્વાસને આપણે ક્યારે તેલ પૂર્યું? વાલા ભક્તો, મારે એટલું જ કેવું છે, આ કથા તમે રોજ સાંભળો છો ને, આ કથા રોજ તમે સાંભળો છો ને, આ કામ કથા શું કરે છે? તમારા હૃદયમાં શ્રદ્ધા, તમારા હૃદયમાં ભક્તિ, તમારા હૃદયમાં ધર્મ, એના દીવડાઓને કાયમને માટે સળગતા રાખે છે આ કામ, આ કથા કરે છે આ કથા. તાળીઓથી વધાવો ભક્તો, તાળીઓથી. કથા સાંભળનારા જેટલા ભક્તો છે, લાઈવ સાંભળતા હોય, દૂર બેસીને સાંભળતા હોય, બધાને મારા વંદન છે. સાંભળજો બસ, આ દિવાળીનો સમય છે, દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો છે. આપણે થોડી થોડી દિવાળીની વાતો કરીશું. ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં પધારવાના છે, આખા નગરમાં આનંદ છવાયો છે. નથુ ભટ્ટના ઘરે બેઠેલા એમના મિત્ર નાનાભાઈ મહેતાના મનમાં એક બાજુ શ્રદ્ધા અને બીજી બાજુ સંશય જાગ્યા છે. ખરેખર ભગવાન હશે એમાં ભગવાન શ્રી પધાર્યા છે, નગરવાસી દર્શન માટે ઉમટ્યા છે. નાનાભાઈ મહેતા પણ દર્શન કરવા આવ્યા, હૃદયમાં શ્રદ્ધા પણ પડી છે, સામે ભગવાન જેવું પાત્ર છે. દર્શન કરતાની સાથે મૂર્તિમાં તેજ જોયું, આંખોમાં નૂર જોયું, એમની ચાલ લટકંતી અલૌકિક જોઈ, એમના બંને ભુજદંડ આજાન બાહુ જાનુ સુધી લટકતા જોયા. વિદ્વાન છે, બ્રાહ્મણ છે, શાસ્ત્રને જાણનારા છે, આ લાક્ષણિકતા જોતાની સાથે હૃદયમાં હા પડી ગઈ. એકવાર તો વિશ્વાસ બેસી ગયો, નહીં નહીં, મારા મિત્ર નથુભટ્ટ કહેતા હતા ને એ વાત સાચી છે, આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, હાલતા ચાલતા હરિ કૃષ્ણ મહારાજ છે, એને હા પડી ગઈ. તાળીઓથી વધાવો. હા, પણ આપણું મન છે ને એટલું ખતરનાક છે ને, એમ ભગવાન જો સ્વીકારી લઈએ, એમ જો સંતનો સ્વીકાર કરી લઈએ તો શું જોવાનું? મનમાં અનેક પ્રકારના સંશય છે કે શું ખાલી ચહેરો જોઈ, વાણી જોઈ, રૂપ જોઈ, ગુણ જોઈ, એમ કઈ ભગવાન, એનું ઐશ્વર્ય જોવું પડે. ભગવાન હોય અંતર્યામી હોય, મનની વાતને જાણી જાય, કીધા વગર એને ખબર પડી જાય. એમાં નથુભટ્ટના ઘરે જ ભગવાન પધાર્યા છે, બહુ નજીકથી મહારાજના દર્શન થયા. મનમાં એમ થયું, મારું નામ અને ગામ અને હું શું કામ માટે આવ્યો આટલું જો કહી દે ને તો ભગવાન ખરા. અને ત્યાં તો ભગવાન સ્વામિયાણની નજર આમ ફરી અને મહારાજે કહ્યું, ઓહો, તમારા મિત્ર આ નાનાભાઈ મહેતા કરજીસણ ગામના છે, અમારા ખૂબ વાલા ભક્ત છે અને બહુ મોટા સત્સંગના સેવક થવાના છે, આવો આવો. નાનાભાઈ ક્યારે આવ્યા? આમ જ્યાં મહારાજે કહ્યું ને તો પેલો મીઠાનો ગાંગડો નદીમાં ઓગળે એમાંનો આત્મા મૂર્તિમાં ઓગળી ગયો. આ પુરુષોત્તમ નારાયણે ઐશ્વર્ય બતાવ્યું. કહેવાય છે ને, ચપટીમાં ભગવાન કોઈનું કલ્યાણ કરે. શ્રદ્ધા ને વિશ્વાસ આવી જાય ને પછી કોઈની જરૂર નથી. એકવાર વિશ્વાસ બેસી જાય ને, હૃદયથી હા પડી જાય ને, કેવી હા, મને મળ્યા જે મહારાજ તે અક્ષરધામમાં જે છે એ જ આ છે, આટલું થઈ જાય ને. વચનામૃત ગઢપુર મધ્યનું 13મું, મહારાજ કહે એનું પરમ કલ્યાણ થઈ ગયું, છતે દેહ ધામમાં બેસી ગયો. આનંદ સમાતો નથી, પણ આટલી મોટી વાત, આટલી દુર્લભ વાત કોને કરવું? મહારાજ તો પછી આગળ જતા રહ્યા, પોતાનું કામ કરી ફટોફટ પોતાનું ગામ કરજીસણ, ત્યાં નાનાભાઈ મહેતા આવે છે. કરજીસણમાં આવ્યા અને પોતાનો મિત્ર ગોવિંદ પટેલ સૌથી પહેલા પોતાના ઘરે ન જતા ગોવિંદ પટેલના ઘરે ગયા. ગોવિંદભાઈએ કહ્યું, અરે નાનાભાઈ, આટલા બધા હરખાતા હરખાતા ઉતાવળા ઉતાવળા કેમ આવો છો? ગોવિંદ, ગોવિંદ, મારે એક વાત કહેવી છે. શું વાત છે? ભાઈ, મેં હાલતા ચાલતા ભગવાન જોયા છે. જોયા છે એમ નહીં, અનુભવ્યા છે. બધી માંડીને વાત કરી, પોતાના હૃદયની બધી અનુભવની વાતો કરી અને વાત સાંભળતાની સાથે એના પરમ મિત્ર હતા, જીગર જાન દોસ્ત હતા, એટલે મિત્રને મિત્રની વાતમાં વિશ્વાસ ઓટોમેટિક આવી જાય. આ ગણિત બહુ અઘરું છે પાછું, આ ગણિત તો એટલું ખતરનાક છે, આગળ આવશે ત્યારે સમજાવીશ તમને. એ અવળી વાત કે સવળી વાત, સાચી વાત કે ખોટી વાત, એમાં પછી ટેસ્ટિંગ ન હોય, સ્વીકાર થઈ જાય. આને સ્વીકારી લીધું. ગોવિંદ પટેલ રડવા લાગ્યા, કારણ કે શ્રદ્ધાવાન હતા, ભક્તિવાન હતા, હૃદયમાં ભક્તિનો દીપક ઠરેલો હતો, અને નાનાભાઈના હૃદયમાં ભક્તિનો દીપક સળગતો હતો. એને અડતાની સાથે એના હૃદયમાં ભક્તિનો દીપક પ્રગટી ગયો. કહ્યું, ભાઈ, તને ભગવાન મળ્યા.
તે મને મોડું કહ્યું, મને કહ્યું હોત તો હું પણ ભગવાનના દર્શન કરી લેત ને. આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. હવે આપણને ક્યારે ભગવાનના દર્શન થશે? અંતરદાજી રહ્યો છે વાલા, દર્શન નો દ્યો લાવો રે, સુંદર શ્રી ઘન શ્યામ મારા મન મંદિર માં આવો રે, સુંદર શ્રી ઘન શ્યામ મારા મન મંદિર માં આવો રે. તાળી પાડી બહુ મીઠું લાગશે. આપણો આ ઉત્સવ પણ એટલા માટે છે, પૂજ્યપાદ ગુરુજીએ આ મૂર્તિ પધરાવી ત્યારે વારંવાર વાત કરી હતી, સિંહાસનમાં નહીં હૃદયમાં પધરાવવાની છે, આપણા મનમાં પધરાવવાની છે. કેવું સરસ સંગીત વાગે થયો છે ને, તાળીઓથી વધાવો. હા, સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માં આવો રે, સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે. અંતરદાજ રહ્યો છે વાલા, દર્શન નો દ્યો લાવો રે, અંતર દાજી રહ્યો છે વાલા, દર્શન નો દ્યો લાવો રે, સુંદર શ્રી ઘન શ્યામ મારા મન મંદિર માં આવો રે, સુંદર શ્રી ઘન શ્યામ લખ્યું ને આ મૂર્તિ અચરજકારી છે. અરે એક બહુ સારા સ્વામીજી છે અહીંયા અમેરિકાની, એક મંદિરના પૂજારી છે, ક્યારેક ક્યારેક મારે ફોન પર વાત થાય, ફેસબુક પર આ મહારાજના રોજ દર્શન કરે. હમણાં હોલોવીનને દિવસે એમણે દર્શન કર્યાને ફોન આવ્યો, મને કે સ્વામી હું અહીંયા બેઠો છું પણ એમ થાય કે હું દોડીને મંદિરમાં આવીને મહારાજના દર્શન કરું, આવી મૂર્તિ છે, આવી મૂર્તિ છે. આપણે પણ આ પીયુડા મહારાજને થોડી પ્રાર્થના કરીએ, પ્રભુ સિંહાસનમાં નહીં અમારા હૃદયના સિંહાસનમાં આવો, અમારા મનમાં આવો, અમારા ઘરમાં આવો. હે એ સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મન આવો રે, સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે, હે મન મંદિરમાં આવો રે, મન મંદિરમાં આવો રે. એકવાર ભગવાનની મૂર્તિમાં હેત થાય ને, એકવાર ભગવાનની મૂર્તિમાં ભાવ જાગે ને, ભક્તિ જાગે ને, એનું જીવન ધન્ય બની ગયું. દુષ્ટ આ જીવ છે, દુષ્ટ વાણંદ ઉપર વિશ્વાસ, બોલો પાયલોટ ઉપર વિશ્વાસ, આપણને એક્ઝિટ બતાવી દે છે. જોયું ને તમે ક્યારે, તમને એમ થયું ચાલો આપણે ઉતરી જઈએ, આપને આ તો એક્ઝિટ બતાવી દે છે, લાખ રૂપિયા ભરવાના ટિકિટના, બેલ્ટ બાંધવાનો, અને તોય કે આટલા આટલા રસ્તા છે, જો હજી ઉતરવું હોય તો છેલ્લો ચાન્સ, અને તોય ઊંઘી જઈએ કે આ તો આપણને ઇન્ડિયા પહોંચાડશે જ. બોલો. અને આ મહારાજ, આ પૂજ્યપાદ ગુરુજી એમાં આવો વિશ્વાસ આવી જાય ને, આવો વિશ્વાસ. આ સત્સંગની પરંપરા કેવી છે, મારે તમને નાની વાત કરવી છે. નાનાભાઈ મહેતા કરજીસણ ગામના, એને સત્સંગ ઓળખાયો. કોના દ્વારા? અમદાવાદના વિદ્વાન બ્રાહ્મણ નથુ ભટ્ટ. પોતે વૈષ્ણવ હતા, હવેલીમાં કથા કરતા હતા, ભગવાન કૃષ્ણને પ્રગટ ભગવાન માનતા હતા નથુ ભટ્ટ.
એ ભગવાન કૃષ્ણની કથા કરે એમાં એક દિવસ એમના મિત્ર પટેલ હતા દામોદરભાઈ, એ હવેલીમાં બેઠેલા ઊભા થયા અને એમણે કહ્યું, ભટજી એક વાત કરું, હા તમે જે કૃષ્ણની વાત કરો ને એ તો પરોક્ષ કૃષ્ણ થયા, હું પ્રગટ કૃષ્ણને મળીને આવ્યો છું. નથુ ભટ્ટ ઊભા થયા ને બે ધોલ મારી દીધી. કણબા તને હું ખબર પડે, બેહીજા ભાગવતની વાત મને ખબર પડે, આવું કહી દીધું. દામોદરભાઈએ કહ્યું, દાદા તમે વિદ્વાન છો, હું તર્ક ન કરી શકું, પણ તમને એક વિનંતી કરું, મારી સાથે એકવાર ગઢડાવો, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરો. અને નથુ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જાય, મહારાજનું ઐશ્વર્ય જોયું, પોતે વિદ્વાન હતા અને ભગવાન સ્વામિનારાયણ મળ્યાનો આનંદ જાગી ગયો. પછી તો હવેલીમાં આવી ભાગવતની કથા એ જ ચાલે, પણ ડગલે ને પગલે બોલે, આ જે કૃષ્ણની વાત કરીએ છીએ ને એ કૃષ્ણને જોવા હોય ને તો ગઢડા જાઓ, હાલતા ચાલતા કૃષ્ણ બેઠા છે, હાલતા ચાલતા. એક કણબી દામોદર પટેલ, એનાથી વિદ્વાન કથાકાર નથુ ભટ્ટ એને સત્સંગ ઓળખાયો. નથુ ભટ્ટની સાથે હેત અને મિત્રતા, એને લીધે નાનાભાઈ મહેતા કરજીસણ ગામના એને સત્સંગ ઓળખાયો. કરજીસણના નાનાભાઈ મહેતાને લીધે કોને? હા થોડું બોલો, થોડું. ગોવિંદ પટેલ, એને મહારાજની મૂર્તિનો એવો સત્સંગ, એવો મહિમા. હવે ગોવિંદભાઈની ઘણી બધી વાતો આવશે, એવો સત્સંગ જાયમો, હજી તો મહારાજને મળ્યા નથી, અંતરમાં અખંડ એવું સ્મરણ રહે છે ક્યારે મહારાજના દર્શન કરીશું. ખેતરમાં કામ ઘણું બધું છે, ઈચ્છા છે પણ જઈ શકતા નથી, અને આ સંસાર તો એવો છે ને તમે જાણો છો. રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજસો શ્રી ઘનશ્યામ. બોલો એટલું કામ. હવે તો નાના છોકરાને તમે 6 વર્ષના છોકરાને કહો ને કે બેટા મંદિરે કેમ નથી આવતો, અરે સ્વામી એટલો બધો બિઝી છું. આપણને આશ્ચર્ય થાય, 6 વર્ષના દીકરાઓ એટલા બધા બિઝી થઈ ગયા, ઈઝી કોણ રહેશે પછી? રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજસો શ્રી ઘનશ્યામ. એટલે ગુણાત્યાનંદ સ્વામી કહે, કોઈ નવરો થાય અને ભગવાનનું ભજન કરે એવો એકેય દીઠો નથી. આ તો કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, તાળીઓથી વધાવો. તમારા જેવા કરોડ કામ બગાડનારા હોય ને એ કરી શકે. આપણે જે ગામડાની વાત બહુ સરસ છે, એક સારા સ્ત્રી એ ગામડામાં પરણ્યા એટલે ગામડામાં આવ્યા એટલે મંદિરે દરરોજ જાય, અને જતા જતા આદત સત્સંગની, ઘરેથી લઈને આવેલા એટલે જતા જતા રસ્તામાં કોઈ મળે તો કહેતા જાય, બેન આવું છે મંદિરે, બેન આવું છે મંદિરે. એટલે એમાં જ્યારે નીકળે ત્યારે રસ્તામાં એક બેન બેઠેલા એટલે કે, બેન મંદિરે આવવું છે? તો કે, ના હું બીજી છું. જ્યારે આવે ત્યારે કે, ના હું બીજી છું. હવે આ બેન ભણેલા નહીં એટલે બીજી શબ્દમાં સમજે નહીં, હવે આમનો અંગ્રેજીનો શબ્દ ને બેન સમજે ગુજરાતીમાં. એટલે આમ અઠવાડિયા સુધી દરરોજ બીજી બીજી કરે ને, એટલે આ બેન એક દિવસ કીધું, અરે બેન એમાં શું, તમારા ભાઈની હું ત્રીજી છું તોય જાઉં છું, તમે આવો ને બીજી શરમ છોડીને. બીજી કે ત્રીજી મંદિરે તો હોય જ, લો અહીંયા શરમ ન હોય, અહીંયા શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, હું કહેવા એ માગું છું. અને ખરેખર હા, ભગવાનની મૂર્તિ સામે શ્રદ્ધા ને વિશ્વાસ લઈને આવીએ ને, આંખમાંથી ટપક ટપક આંસુ પડતા હોય. નેનાની રભરે બાટ નિહારુ ઘનશ્યામ, નેનાની રભરે પદો લખ્યા છે પ્રેમાનંદ સ્વામી, આખી જિંદગી રડતા રડતા ભક્તિ કરતા સ્વામીના એવા કીર્તન એક પણ નહીં હોય કે જેમાં સ્વામીએ આંસુ નહીં પાડ્યા હોય. આખી રાત સ્વામી જાગતા, આખી રાત સ્વામી રડતા. બાકે બિહારે કૃષ્ણ કનાઈ
સમાચાર મળે કે એક વર્ષ પછી, છ મહિના પછી આજે આવવાની છે, ઘડીકે ને ઘડીકે આપણે જોયા કરીએ ને, હમણાં આવશે, આ બાજુથી આવશે, આ બાજુથી આવશે, કેવી ઇંતેજારી હોય. હવે તો આ મોબાઈલમાં બધું ઇંતેજારી બિનતેજારી બધું નીકળી ગયું. હામેથી કહી દે ઘરના દરવાજે આવો ને ત્યારે ફોન કરજો, દરવાજો ખોલીશ. શું પ્રી પ્લાનિંગ જુઓ તો ખરા મોબાઈલમાં. પ્રેમ ભાવ વચ્ચે કોઈ બહુ સરસ લખ્યું, મોબાઈલ આવ્યો બેટરી ખાઈ ગયો, મોબાઈલ આવ્યો ઘડિયાળને ખાઈ ગયો, મોબાઈલ આવ્યો અલાર્મને ખાઈ ગયો, મોબાઈલ આવ્યો કેલ્ક્યુલેટરને ખાઈ ગયો. મોબાઈલ કેટલું બધું ખાઈ ગયો. પછી છેલ્લે જે લખે છે ને કે મોબાઈલ આવ્યો ત્યાર પછી હવે માણસને પણ ખાઈ ગયો. બરાબર, પ્રેમ લાગણી સંબંધ બધું ખવાતું જાય છે. હું કહેવા એ માગું છું, ભગવાન સ્વામિનારાયણના જેને દર્શન નથી થયા, હજી એકવાર નામ સાંભળ્યું છે પણ ભક્તિનો દીપક અંદર સળગી ગયો, ભાવ જાગી ગયો, એવામાં રામદાસ સ્વામી વિચરણ કરતા કરતા કરજીસણમાં આવ્યા છે. ખબર પડી સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે, ગામમાં આવ્યા છે. બંને ભાઈઓ નાનાભાઈ મહેતા અને ગોવિંદભાઈ પટેલ સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામીની વાતો સાંભળી એવો ભાવ જાગ્યો છે, શું વાત કરું. હા, સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી, સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી, તાળી પાડી, જગત માહી સંત પરમહિતકારી, જગત માહી સંત પરમહિતકારી, જગત માહી સંત પરમહિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે, ભરમ મિટાવત ભારે, ભરમ મિટાવત બારી, પરમ કૃપાલુ સકલ જીવન પર, પરમ કૃપાલુ હરી સમ સબ દુઃખ હારી, હરી સમ સબ દુઃખ હારી. બ્રહ્માનંદ સ્વામીએ સોગંદ ખાધા, બ્રહ્માનંદ સ્વામી સોગંદ ખાઈને, હા હરી સમ ભગવાનના કસમ ખાઈને વાત કરું છું. હા, શબ્દો તો જુઓ સ્વામીના, તાળીઓથી બતાવો સ્વામી શું લખી ગયા. હરી સમ સબ દુઃખ હારે જગત માહી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. સાધુના સંગ વિના કહેવાય છે ને ભક્તિ જાગૃત થાય, પણ જીવતી રાખવી હોય ને તો સાધુનો સમાગમ જરૂરી છે. ભગવાનના પરચાથી, ભગવાનના ઐશ્વર્યથી, ભગવાનના દર્શનથી ભક્તિ જાગે છે ખરી, પણ જીવતી રાખવા માટે સાધુનો સંગ જરૂરી છે. ગોવિંદ પટેલને સંત મળ્યા, ભગવાન નથી મળ્યા, પણ ભક્તિ એવી જાગી છે, એવી જાગી છે. એમની વાત આવતીકાલે આપણે લઈશું. સમય થઈ ગયો છે, 2 મિનિટ કે લીએ તાળી પાડી. સ્વામી નારાયણ, 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 નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ,
સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી 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 નારાયણ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન.